જણાવ્યું તમને કે 1 ઓક્ટોબર 1998 થી બક્ષીસ વેરો નાબૂદ કરવામાં આવ્યો. આ નાબૂદીની સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્કમ ટેક્સ એક્ટ 1956 બરાબર, એના દ્વારા ઘણા બધા ચેન્જીસ બક્ષીસ વેરાની અંદર આવતા ગયા છે. રિસન્ટલી 1 એપ્રિલ 2017 રોજ બક્ષીસની રકમ કોઈ પણ શખ્સને મળે, જસ્ટ લાઈક એની લિમિટ નક્કી કરી છે કે 50,000 થી વધારે જો કોઈ રકમ મળે તો એને કરપાત્ર ગણવામાં આવશે, જે વ્યક્તિને મળે છે તેને. અગાઉ મેં તમને જણાવ્યું કે ભાઈ બક્ષીસ કોને મળે, મતલબ મેળવનાર વ્યક્તિ અથવા તો HUF એને કયા નિયત સગા પાસેથી મળે તો એને કરમુક્ત આવક તરીકે ગણવામાં આવે છે. અને એ પણ સાથે આ ભાગના વિડીયોમાં જોયું કે કયા વ્યક્તિઓને આપણે જો વ્યક્તિ યા HUF પોતે જો આપે ગિફ્ટ તો એ સામેવાળા વ્યક્તિને કરપાત્ર થાય છે. હાલમાં આપણે જાણીશું કે ભાઈ નીચેના અમુક એવી સર્કમટેન્સીસ બતાવ્યા છે કે જેની અંદર જો તમને આવક થાય તો એ કરપાત્ર ગણાશે નહીં. જેવી રીતે આપણે સામાજિક કોઈ લગ્ન પ્રસંગનો સમય હોય તો લગ્ન પ્રસંગના ટાઈમે આપણને બધા સગા સંબંધીઓ પાસેથી જે કંઈ રકમ મળે છે એ વન ટાઈપ ઓફ બક્ષીસ ગણવામાં આવે છે, તેના પર કોઈ પણ પ્રકારનો આવકવેરો લાગતો નથી, એટલે કે કરમુક્ત ગણાય છે. સેમ એ રીતે વ્યક્તિ કે તેના HUFને વસિયત કે વારસામાં મળતી રકમ, વ્યક્તિ સમજો શબ્દો, વ્યક્તિ કે તેના HUFને વસિયત કે વારસામાં મળતી, માનો કે તમારા પિતાએ કોઈ 10 લાખ રૂપિયાની FD કરી હોય અને એ પોતે એક વસિયત નામું લખે કે ભાઈ મારા પુત્રને જ્યારે હું ના હોય ત્યારે આ 10 લાખ રૂપિયાની FD જે છે એ એમને બક્ષીસ તરીકે મળશે, યા તો બક્ષીસ ગણવામાં આવશે. એવી રીતે યા તો કોઈ વ્યક્તિ હોય સીધા 10 લાખ રૂપિયા પોતે પોતાના HUFને આપવા માંગતો હોય, HUFને પોતે મેમ્બર હોય અને પોતાના ફેમિલી મેમ્બરને આપવા માંગતો હોય, તો એવા સમયની અંદર HUFનો મેમ્બર પોતાના HUFને ડોનેશન આપી શકતો નથી. પરંતુ એ વ્યક્તિ વસિયતનામા હેઠળ નક્કી કરે કે ભાઈ હું ના હોય, કારણ કે વસિયતનામું ત્યારે અમલમાં આવે છે જ્યારે વ્યક્તિ હયાત ના હોય, એટલે કે વસિયતનામા હેઠળ કે વસિયત કે વારસામાં જો આવી કોઈ રકમ મળે આપણને તો એ કરમુક્ત ગણાય છે. મિત્રો, સાથે વ્યક્તિ કે HUFને મળેલ મૃત્યુ અપેક્ષિત રકમ, મૃત્યુ અપેક્ષિત રકમ તમને સમજાવ્યા પ્રમાણે કે HUFનો મેમ્બર જ્યારે પણ કોઈ વ્યક્તિ ત્યારે સમયે મૃત્યુ પામે, પરંતુ એ પહેલાં જો એ પોતે એક વસિયત બનાવે અને કહે કે ભાઈ મારા મૃત્યુ પછી આ મકાન છે, દુકાન છે, યા તો આ FD છે એ મારા HUFને મળશે, યા તો મારી આ પર્ટિક્યુલર વ્યક્તિ મારા નિયત સગાને મળશે, તો એવા ટાઈમે મળતી જે અપેક્ષિત અનપેક્ષિત રકમ જે છે એ પણ એક કરમુક્ત ગણવામાં આવશે. સાથે કોઈ સ્થાનિક સંસ્થા હોય, ફંડ કે ફાઉન્ડેશન હોય, યા તો કોઈ હોસ્પિટલ, કોઈક માન્ય એવી ગવર્મેન્ટ સંસ્થા હોય જે 12AA અંદર રજિસ્ટર હોય, એના દ્વારા પણ જો કોઈ રકમ મળે તો એ બધી જ રકમોને આવક ગણવામાં આવશે નહીં. મિત્રો, મેં તમને જ્યાં કંઈ લિસ્ટ સમજાવ્યું એનું ધ્યાન રાખશો કે કોઈ લગ્ન પ્રસંગના સમયે વ્યક્તિ કે HUFના વસિયત કે વારસામાં મળતી રકમ, યા તો મૃત્યુના સમયે મળતી રકમ, યા તો કે આ ફાઉન્ડેશન કે આ સંસ્થાઓ જે છે એના દ્વારા મળતી રકમને બક્ષીસ વેરા હેઠળ મતલબ એક્ઝામ ગણવામાં આવે છે. મિત્રો, એના પછી આપણને બક્ષીસ વેરાની અંદર એક લિમિટ મૂકવામાં આવી છે. મેં તમને જે આગળ કહ્યું કે 50,000 યા 50,000 થી વધુ રોકડ સ્વરૂપે યા તો કોઈ પણ ચેક સ્વરૂપે તમને જો રકમ નિયત સગાની લિસ્ટ સિવાયના બહારના વ્યક્તિ દ્વારા મળે તો એ ટેક્સેબલ ગણવામાં આવશે. પરંતુ એની સાથે સપોઝ રોકડ યા તો ચેક સ્વરૂપે ના હોવા, કોઈ વસ્તુ સ્વરૂપે હોય યા તો કોઈ સ્થાવર જંગલ મિલકત તરીકે હોય, તો એવા એની પણ એક યાદી બનાવવામાં આવે છે. એ યાદીમાં 10 થી 12 એક એવી સ્થાવર મિલકત છે, શેર સિક્યુરિટી છે, જવેરાત છે, એવી 10 એક વસ્તુનું લિસ્ટ છે કે એના સિવાય સપોઝ જે તમને મળે તો તમને કરપાત્ર ના થાય. હું તમને કરપાત્ર ના થાય એવી વસ્તુની વાત કરીશ કે સપોઝ તમને કોઈ મોટર કાર છે, ફર્નિચર છે, કોઈ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ છે, હવે એની કોઈ તમારા નિયત સગા હોય કે ના હોય, તમારા કોઈ મિત્ર તરફથી પણ જો તમને મોટર કાર, ઇલેક્ટ્રોનિક કોઈ ચીજ વસ્તુ છે, ફર્નિચર છે, જો એની ટોટલ અમાઉન્ટ મતલબ એની જે ફેર માર્કેટ વેલ્યુ સપોઝ 50,000 થી વધુ પણ હોય તો પણ તમને જો
આવી કોઈ વસ્તુ કોઈ મિલકત સ્વરૂપે પણ મળે તો પણ એના પર ટેક્સ લાગતો નથી. સાથે આગળ આપણે વધુ વાત કરીશું કે ભાઈ અમુક ટાઈમે આપણને મલ્ટિપલ ગિફ્ટ મળતી હોય છે. મલ્ટિપલ ગિફ્ટનો મતલબ કે માનો કે કોઈ પાંચ મિત્રો ભેગા થાય અને પાંચ મિત્રો આપણા કોઈ બર્થડે છે યા તો એનિવર્સરી છે એવા સમયે દરેક મિત્રો કહે છે કે 50,000 લિમિટ છે તો 50,000 સુધી તમને ટેક્સ લાગવાનો નથી. એટલે મતલબ એક બક્ષિસ આકારણીને પાત્ર નથી, કરપાત્ર મતલબ ફ્રી ઓફ કોસ્ટમાં, મતલબ એના પર ટેક્સ નહીં લાગે. તો પાંચ મિત્રો ભેગા થઈને 40,000 રૂપિયા તમારો કોઈ તમને ગિફ્ટ આપે તમારા કોઈ પ્રસંગે, તો મિત્રો પાંચ મિત્રો એટલે 2,00,000 રૂપિયા થયા. 2,00,000 એટલે આવા કોઈ પણ પ્રસંગે ટોટલ મૂલ્ય જો આપણી 50,000 વધતું હોય તો એવા ટાઈમ એ કે જે કંઈ આવક જે વ્યક્તિને મળે છે કે એચયુએફને મળે છે તે કરપાત્ર ગણવામાં આવશે. એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે એક એવું પણ પ્લાનિંગ કરી શકાય કે તમે કોઈ વસિયતનામા હેઠળ એચયુએફને મળતી રકમ જે મેં તમને અગાઉ સમજાવી, સાથે મળેલ બક્ષિસમાંથી માન્ય રોકાણ, માનો કે મારા મિત્ર તરફથી કોઈ બીજા મિત્રને 4,00,000 રૂપિયાની ગિફ્ટ આપવામાં આવે છે. હવે જે મિત્રને જે ગિફ્ટ આપી છે એ મિત્રની આવક 0 છે. 4,00,000 રૂપિયાની ગિફ્ટ માનો કે હું મારા મિત્રને આપી દઉં છું, મારા મિત્રની આવક ટેક્સેબલ આવક 0 છે. સપોઝ જ્યારે હું 4,00,000 રૂપિયા મારા મિત્રને હું ગિફ્ટ તરીકે આપીશ તો મારા મિત્રના હાથમાં એ ટેક્સેબલ ગણાશે, મતલબ કરપાત્ર ગણાશે. પરંતુ એ 4,00,000 રૂપિયામાંથી મારા મિત્ર એ 4,00,000માંથી આગળ ઇન્વેસ્ટમેન્ટ 1,50,000નું જો કરશે કોઈ પણ ATC ને માન્ય રોકાણની અંદર, તો એની કરપાત્ર આવક 4,00,000 વત્તા સામે એનું ઇન્વેસ્ટમેન્ટ 1,50,000 જો માઇનસ કરવામાં આવશે તો એની કરપાત્ર આવક કેટલી થશે? 2,50,000 રૂપિયા. મિત્રો આવું પણ પ્લાનિંગ કરી અને તમે મૂડી સર્જન પણ કરી શકો છો. કોઈ પણ મિત્રને તમારે ગિફ્ટ આપવી હોય તો ગિફ્ટ પણ આપી અને એકદમ સુગમ આયોજન કરી અને એનો બેનિફિટ આપી શકો છો. સાથે કુટુંબના સભ્યોને પણ બક્ષિસનું યોજનાપૂર્વક જો આયોજન કરવામાં આવે તો પણ આપણને કરવેરામાં ઘણી બધી રાહત થઈ શકે છે. કેવી રીતે? એક આપણે એક્ઝામ્પલ લઈએ કે મારું પોતાની વાત કરું કે માનો કે એક કરદાતા જે છે મારી પોતાની વાર્ષિક આવક જે છે 10,00,000 રૂપિયા છે જેના ટેક્સેબલ ઇન્કમ કહીશું. હવે મારી પાસે 50,00,000 રૂપિયાની એવી ડિપોઝિટ છે જેનું વ્યાજ વાર્ષિક હું જોવા જાઉં તો 4,00,000 રૂપિયા થાય છે અને આ 4,00,000 રૂપિયાની સાથે મારી જે વાર્ષિક વેરો છે એ લમસમ એસેસમેન્ટ 18-19 જોઉં તો 1,12,000 આસપાસ મારે વેરો ભરવાનો થાય. મિત્રો ટેક્સ પ્લાનિંગનો ધ્યાન રાખજો. મારી કરપાત્ર ટોટલ આવક 10,00,000 છે, એની અંદર મારી પાસે 50,00,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે, એનું જે વ્યાજ છે એ 4,00,000 રૂપિયા છે, એટલે 4,00,000 વત્તા અધર ઇન્કમ 6,00,000, ટોટલ લઈને 10,00,000 અને એના પર મારે 2 એસેસમેન્ટ 18-19 પ્રમાણે 1,12,500 રૂપિયા મારે ટેક્સ ભરવાનો થાય. પરંતુ મિત્રો આની અંદર થોડુંક બક્ષિસનો નિયત સગાનો જો આપણે આયોજન યોજનાપૂર્વક લાભ લેવા ઈચ્છતા હોય તો આવા સમયે જે 50,00,000 રૂપિયાની જે ડિપોઝિટ છે એ ડિપોઝિટને હું મારા પુત્ર યા તો પુત્રીને જો હું બક્ષિસ આપી દઉં, જે લોકોની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય અને હું એ લોકોને બક્ષિસ આપું, મારા પુત્ર યા તો પુત્રીની કરપત્ર આપો આજની તારીખમાં 0 છે માનો, તો એ 50,00,000 રૂપિયા માનો કે 30,00,000 રૂપિયા પુત્રીને આપું, 20,00,000 રૂપિયા પુત્રને આપું, તો જ્યારે હું પુત્ર યા તો પુત્રીને આ પ્રકારની 50,00,000ની ડિપોઝિટ જ્યારે હું લોકોને આપું છું તો સામેવાળા વ્યક્તિ એટલે કે મારા પુત્રને મારી પુત્રીને એની આવક મતલબ બક્ષિસના નિયમ હેઠળ એ મારી કરપાત્ર મતલબ કરપાત્ર આવક એમની ગણાશે નહીં. સાથે મારા પુત્રની આવકમાં 30,00,000 રૂપિયા અને 20,00,000 રૂપિયા એનું પણ જો આયોજન કરવામાં આવે તો 30,00,000 રૂપિયા પર તમે 8% ગણો તો 8 × 24 2,40,000 જે કરપાત્રતાની જે ટેક્સનો સ્લેબ છે એના અંડરમાં ઇન્કમ કરપાત્ર ઠરે છે, જે રીઝનથી એમની આવક કરપાત્ર નહીં થાય. માનો કે તમે એક સાથે 50,00,000 રૂપિયા આપવા માંગો છો તો 50,00,000નું પણ મેં તમને ગત આગળ જણાવ્યું પ્રમાણે કે સપોઝ 50,00,000 રૂપિયા આપું છું તો એ 4,00,000 રૂપિયા જે વ્યાજની આવક છે એ મારા માનો કે પુત્રની થઈ ગઈ, તો એ જ અનુસંધાનમાં એ મારા પુત્ર પાસે 4,00,000 રૂપિયા યા તો 50,00,000 રૂપિયા જે મૂડી છે એમાંથી સપોઝ 1,50,000 રૂપિયાનું જો ABCમાં રોકાણ કરવું તો એ 4,00,000 રૂપિયા કરપાત્ર આવકમાંથી
સીધી 1.5 લાખ રૂપિયા જો હું એટીસીમાં માન્ય રોકાણ કરું યા તો એ ટેક્સના અનુસંધાનમાં રોકાણ કરવામાં આવે તો પૂરેપૂરી રકમ મારા પુત્રના કેસમાં પણ ટેક્સ ફ્રી થશે. સાથે એનો સૌથી વધુ મોટો બેનિફિટ 4 લાખ રૂપિયા મારી આવકમાંથી કટ થશે, એટલે કે મારી ટેક્સેબલ આવક ફક્ત 6 લાખ રૂપિયા છે. અને 6 લાખના અનુસંધાનમાં હું જોવા જાઉં તો મારો ટેક્સનો જે વેરો છે એ તમે જાણો ત્યાં સુધી લમસમ એ 6 લાખમાંથી જોવા જઈએ તો 5 લાખ પર 12,500, બીજા 1 લાખ પર વધારે ગણું તો 20% સ્લેબની અંદર તો 20,000 + 12,500 એટલે કે 32,500 ટોટલ 1,12,000 ટેક્સ ભરવાનો હતો. તો 10 લાખ પર આ જો કરવેરાનું આયોજન મેં કર્યું તો મારો ટેક્સ ફક્ત ને ફક્ત 32,500 હતો. મિત્રો લમસમ આની અંદર જો બચતનું આયોજન કરું તો 80,000 રૂપિયાનું બચત હું કરી શકું છું. મિત્રો મેં તમને જણાવ્યું કે આ જે વન ટાઈમ આ પ્રકારનું જો બક્ષીસનું પણ જો કરપાત્ર આવકની બચત કરવા માટે કરવામાં આવે તો સમાજના ઘણા બધા મિત્રોને ટેક્સ પેયરને આનું લેક ઓફ નોલેજ એટલે કે જ્ઞાનના અભાવને કારણે નુકસાન થતું હોય છે. તો જે લોકોની આવક વધુ છે એ લોકો ઘણું સારી રીતે આ પ્રકારનું બક્ષીસનું આયોજન કરી અને એનો બેનિફિટ ઉઠાવી શકે છે. મિત્રો વધુમાં સપોઝ તમારે અમારી પાસે આનું જ્ઞાન મેળવ્યું, કારણ કે બક્ષીસની સાથે સાથે ઘણા ડોક્યુમેન્ટ્સ પણ આ તૈયાર કરવાના હોય છે. આ ડોક્યુમેન્ટ્સ અમે અમારી જે પ્રેક્ટિસ દરમિયાન અમારા ઓફિસમાં આ વસ્તુનું ટોટલ આયોજન કરીને આપે છે. સપોઝ તમારે વધુ જાણવું હોય, વધુ તમારું પોતાનું પણ આયોજન કરવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.